darling. Boss darling. શું છે આજે બહુ પ્રેમ જાગ્યો છે ને કઈ? ના અમસ્તાજ, હું સવારથી વિચારતી હતી. ઓહો, તું વિચારે પણ છે. મજા કર, શું વિચારી બોલ. આપણા લગ્નને આટલા દિવસ થઈ ગયા છે ને મેં તારાથી કઈ માંગ્યું નથી. ઓહો, તો માંગ ને. અરે હમણાં જ આપીશ, તું માંગી છે બધું આપીશ. અને આમ પણ મારું છે બધું, તો તારું છે. માંગું? માંગ. જો પછી ફરી નહીં જતો આ? અરે નહીં ફરું, આમ સીધો જ ઉભો રહીશ. માંગ. આજે છે ને તે ફિલ્મ રિલીઝ થઈ છે. હા તો? તો મારો પેલો ફ્રેન્ડ છે ને, બોબડો બુલબુલ અને તોતલી ત્રિશા, એ બંને હસબન્ડ વાઈફ બંને શોઝ જોવા જઈ રહ્યા છે. હા તો? એ લોકોએ આપણી પણ સાથે ટિકિટ બુક કરી છે. અરે શું વાત છે, મફત તો ફાયદો. એ ટિકિટ આજની જ છે, 3-6 અને 6-9 નો શો છે. શું? અરે પણ આજ તો બ્રધર્સ ડે છે. દિશા મને સાંજે જમાડવાની છે. તે તારા સંદીપને નથી બોલાવ્યો? એ બધા તો વિદેશી રિવાજ છે, આપણા ત્યાં તો ભાઈ બીજ મનાવાય. હું મારા ભાઈને સમજાવી લઈશ, પણ મને આજે જ મૂવી જોવા જવું છે. તે મને કહ્યું કે જે માંગીશ તે આપીશ. ચારુ, મારી વાત સાંભળ. હું શું કહું? મને હતું જ. હું મારા ભાઈને સમજાવી શકું છું, પણ તું તારી બેનને નથી સમજાવી શકતો. તું મારાથી પ્રેમ જ નથી કરતો. તું તારી બેનથી ડરે છે. તું ડરતે હો, તુસી ડરતે હો. યુ આર અફ્રેડ ઓફ યોર સિસ્ટર. તું ગભરાતા હે. ગભરાતા હે? મરાઠીમાં તું ડરે છે એને તું ગભરાતા હે કહેવાય. તમિલમાં કહું? નહીં 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 નહીં, હું સમજી ગયો, હું સમજી ગયો. અને તું નારાજ નહીં થા, હું તારી સાથે આવીશ. ઓકે, ખુશ? થેન્ક યુ. ચાલ હું તને મળું, હમણાં જ મળું. લવ યુ. લવ યુ ટુ. હાય સાલી. હાય દિશા. અરે તું અહીંયા શું? શું વિચારી રહ્યો છે? કઈ નહીં, વિચારી રહ્યો છે કે હવે કઈ નવી સીઝન આવવાની છે. નવી સીઝનમાં ઇન્વેસ્ટમેન્ટના નવા રસ્તા શોધવા પડશે, નવો કોન્સેપ્ટ શોધવા પડશે બિઝનેસના. બિઝનેસ તો કઈ કરવો જ પડશે ને. એક વાત કહું? શું? મારી પાસે એક આઈડિયા છે. શું શું? મારી પાસે આઈડિયા પણ છે ને, ઇન્વેસ્ટર પણ રેડી છે. કયો આઈડિયા છે? જો, નેક્સ્ટ સીઝન આવી રહ્યો છે ઉત્તરાયણનો. તો શું પતંગ વેચું? ના હવે, પતંગ એકદમ કોમન બિઝનેસ છે. મારા પાસે એનાથી પણ બેસ્ટ બિઝનેસ છે. કયો? જો, આપણે બધા જ ગુજરાતીઓ જીવદયા પ્રેમી છે, અને ઉત્તરાયણમાં પતંગના માંજાથી બિચારા કેટલા કબૂતરોના ગળા કપાય છે. તો તું કબૂતર માટે હેલ્મેટ બનાવ. અરે બધા જ જીવદયા પ્રેમી આમ તૂટી પડશે. કબૂતર ખાના વાળા, ચણા વાળા, બધા તારો હેલ્મેટ આમ વેચશે આમ. અને નવો કોન્સેપ્ટ છે એટલે બિઝનેસ પણ ધૂમ થશે, અને આ સમાજ સેવા પણ થઈ જશે. વાહ, શું આઈડિયા છે. કબૂતર માટે હેલ્મેટ, કેટલા ક્યુટ લાગશે ને કબૂતર. પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ કોણ કરશે? અરે ફાઇનાન્સર પણ રેડી છે. તું હમણાં ને હમણાં નીકળ, અને જો, જેલ રોડ થી લઈને જેતલપુર જવાના રસ્તે એક પીપળાનું ઝાડ આવશે. એ ઝાડની નીચે હનુમાનજીનું મંદિર આવશે, બરાબર? એ ભાઈ તને ત્યાં જ મળશે. અને હા, એમનું નામ છે મહેન્દ્ર મકવાના. મહેન્દ્રભાઈ મકવાનાને ઓળખીશ કઈ રીતે? અરે સંદીપ, તને ઝાડ પાસે જઈને ફક્ત આટલું જ કરવાનું છે. ગુટરગુ ગુટરગુ ગુટરગુ. હા હા, ગુટરગુ કોડવર્ડ છે કબૂતરના બિઝનેસ માટે, કબૂતરનું કોડવર્ડ. અને હા, મહેન્દ્રભાઈ જેને તને નથી મળતા, એ તો મેં તારા માટે એમને રાજી કરી લીધા છે. હવે તું ફટાફટ નીકળ. હા ભલે. એક મિનિટ, એમને મળ્યા વગર નહીં આવતો. હા ભલે, એક મિનિટ. પણ આ કબૂતરને હેલ્મેટ કોણ પહેરાવશે? અરે ગાંડા, આમાંથી પણ એક નવો બિઝનેસ મળશે આપણને. કબૂતરને હેલ્મેટ પહેરાવવાના આપણે ક્લાસીસ ખોલી દઈશું. હાઉ ટુ વેર અ હેલ્મેટ. એક મિનિટ, પણ તો તારો આઈડિયા મને કેમ આપી રહી છે? એમાં તારો ફાયદો શું છે? પાર્ટનરશિપ કરવા માંગે છે? શું સેન્ડી, મને પણ તો સમાજ સેવા કરવાનો મોકો મળવો જોઈએ કે નહીં, હે ને? થેન્ક યુ. યસ. ચાલો, ઓનલાઈન ક્લિયર. હવે દિશા એકલી બ્રધર્સ ડે ઉજવશે પાર્થ સાથે, અને ચારુડીને શું કરી રહી છે? હોટેલમાં ફોન કરું છું. એની પ્રોબ્લેમ? કેમ કેમ શું? આજે મારો ભાઈ અહીંયા જમવા આવી રહ્યો છે. આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે, એટલે શહેરની સૌથી મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટમાંથી હું કંઈક ઓર્ડર કરું છું. અરે વાહ, મંગાવા તો દે, બધો ઓર્ડર એમનો એમ પડ્યો રહેશે.
કારણ કે સંદીપ આવશે જ નહીં. ગુટરકુ શું વિચારે છે? ગુટરકુ ગુટરકુ આઈ મીન કઈ હોટલમાંથી ઓર્ડર કરી રહી છે? રાજ રેસિડેન્સી. હું પણ રાજમાંથી આજે પાર્ટ માટે ઓર્ડર કરીશ, કારણ કે મારો ભાઈ વર્લ્ડનો સૌથી બેસ્ટ ભાઈ છે. કર કર પાર્ટ તો આવશે જ નહીં. હેલો હેલો રાજ રેસિડેન્સી, મને ઓર્ડર આપવો છે. તમારા હોટલમાં સૌથી મોંઘામાં મોંઘી ડિશ કઈ છે? હા હા, સૌથી મોંઘી ડિશ, હા એ લખી દો. તે બીજી કોઈ ડિશ? હા એ પણ લખી દો. હા હા એ લખી દો. તે હજી કોઈ મોંઘી ડિશ છે? એ પણ લખી દો. હા હા એ પણ, એ પણ લખી દો. એ પણ? હા એ પણ. બસ બસ આટલું મોકલાવી દેજો. સાંજે 6 વાગે, શાર્પ 6 PM ઇન ધ ઇવનિંગ. ડિલિવરી વખતે તમને કેશ મળી જશે. થેન્ક યુ. હવે મારો ભાઈ પણ 5 સ્ટાર નું જમશે. તારો ભાઈ આવશે તો ને. હેલો રાજ રેસિડેન્સી, હું ચારુ શાસ્ત્રી બોલી રહી છું. મેં જે તમને હમણાં ઓર્ડર આપ્યો ને તે તમે કેન્સલ કરી નાખજો. ના ના, હું મજાક કરતી હતી. કે હું તમારી સાથે મજાક પણ ના કરી શકું? મજાક કરવો ગુનો છે? તમે મને મજાક કરતા કરતા વચ્ચે કેવી રીતે રોકી શકો? હા હા થેન્ક યુ. હવે મારો ભાઈ દિશાની ઓર્ડર માંથી જ જમશે, જેવા સાથે તેવા. ચારુ ચારુ તું રેડી છે? હા હા તારી જ રાહ જોઈ રહી હતી. સો લેટ્સ ગો, આપણે પિક્ચર માટે લેટ થઈ જઈશું. જલ્દી હું વેટ કરું છું તારું. અભી તો પિક્ચર બાકી હે મેરે દોસ્ત, લેટ્સ ગો. ગુટર ગો, ગુટર ગો, ગુટર ગો, ગુટર ગો. મમ્મી તું અહીંયા શું કરે છે? અરે માર્કેટમાં આવી હતી. ક્યાં ની તને દૂરથી જોઉં છું એટલે તારી પાછળ પાછળ હાલી આવી. તું આ બધા ઝાડોની સામે ગુટરકુ કેમ કરે છે? અરે મમ્મી બિઝનેસ છે. આવો કેવો બિઝનેસ? આવું કરવા ના પૈસા મળે તો લાવ ને હું પણ કરું. આ મેં આખો દિવસ ઘરમાં એકલી નવરી જ બેઠી હું છું ને, તું કર્યા કરીશ ગુટરકુ. એ મમ્મી અહીંયા એક ડીલ થવાની છે. શેની ડીલ? અરે એક નવો બિઝનેસ છે, કબૂતર ના હેલ્મેટ નો બિઝનેસ છે ને. એકદમ યુનિક આઈડિયા. બસ તું ભગવાન ને પ્રાર્થના કર કે આ બિઝનેસ સફળ થઈ જાય. હા હા, હે વરુણ દે, જો મારા સંદીપ રાનો આ ડીલ સફળ થઈ ને તો હું તમારા ભાઈને સુરત ના માંજામાં પતંગ બનાવીને ચગાવીશ અને ભરડોલ માં કાપી પણ નાખીશ. બસ એક વાર આ ડીલ સફળ થઈ જાય. હા ડીલ વાળી ભૂલી જા આજે બધી ડીલ. આજે સવારે ચારુ આવી હતી અને આજે બોલ બ્રધર્સ ડે છે તો એટલે તને તેના ઘરે જમવા બોલાવ્યો છે. તારે ચારુના સાસરે જમવા જવાનું છે. ચાલ મારી સાથે. અરે આ બધું ગુટરકુ કાલે કરજે, હું પણ આવીશ તારી સાથે. હો પણ મમ્મી હમણાં. અરે પહેલે અપની દીદી સે મિલ, બાદ મેં યે ડીલ. ચાલ અબ યહાં સે હિલ. ચારુ, હા આમ ચોરી છુપી ક્યાં જઈ રહી છે? પાર્ટ સાથે ચોર પોલીસ રમી રહી છે. ના સંદીપ આવ્યો હતો ગુટરકુ? શું? ના નથી આવ્યો, નથી આવ્યો. એ આવે તો જણાવજે, ત્યાં સુધી હું પૂજાની થાળી તૈયાર કરી લઉં છું. હા પૂજાની થાળી સાવ ગામઠી છે. આજે કઈ ભયભીત થોડી છે કે પૂજાની થાળી તૈયાર કરશે. કર કર બેટા પૂજાની થાળી તૈયાર કર. આજે તો હું તને મારી આરતી કરાવીશ. કોને શોધી રહ્યો છે? તને શોધી રહ્યો તો ચલ જલ્દી બ્રધર્સ ડે ઉજવ, મારે કામે બહાર જવાનું છે. ભઈલો મારો ડાયો પાટલે બેસી ના આવ્યો. પાટલો ગયો ખસી. તું રૂમ માં જા. ભલે જલ્દી આવજી. મારો ભાઈ તો આવી ગયો અને પેલો સંદીપ બિચારો ઝાડની નીચે ગુટરગુ ગુટરગુ કરતો હશે. ગુટરગુ. એ સંદીપડા તું અહીંયા શું કરે છે? અરે હું તો ત્યાં પીપળાના ઝાડ પાસે ઊંચા અવાજે ગુટરગુ ગુટરગુ કરતો હતો. ત્યાં તો એક ઝાડની પાછળથી મકવાણાની જગ્યાએ મમ્મી નીકળી. હા મમ્મી, મમ્મીએ કીધું કે આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે તો બેનના ઘરે જમવા આવવું પડે. આવી ગયો સંદીપભાઈ, તું આવી ગયો. ચાલ આજે હું તારા સાથે વેસ્ટર્ન સ્ટાઇલમાં ભાઈબીજ ઉજવી લઉં. વર્લ્ડ બ્રધર્સ ડે પછી મારે કસે બહાર જવાનું છે.